mano, pai. કોઈ પણ બાબતમાં જીવનમાં સુખી થવા માટે દુઃખી થવાના ઉપાયો છોડવા પડે. દરેક જગ્યાએ બે ઉપાયો હોય છે, સુખી થવાના અને દુઃખી થવાના. કઈ જગ્યાએ બે ઉપાય ન હોય. ધર્મની આરાધનામાં પણ અવજ્ઞા, તિરસ્કાર, સ્વચ્છંદતા, અવિવેક, આ બધા દુઃખી થવાના ઉપાય છે. વ્યવહારની અંદર પણ જે માણસ સ્વચ્છંદ રીતે વર્તે એ સુખી થાય કે દુઃખી થાય. ખર્ચાની અંદર જે માણસ નિરંકુશ વર્તે એ સુખી થાય કે દુઃખી થાય. ભણવામાં જે માણસ લક્ષ વગરનો હોય, કાળજી વગરનો હોય, વિનય વગરનો હોય એ માણસ સુખી થાય કે દુઃખી થાય. એટલે સુખી થવાનો દુનિયામાં ઉપાય છે. પુણ્યાત્મા સુખી કે પાપાત્મા સુખી, પુણ્યાત્મા સુખી કે પાપાત્મા સુખી. ચક્રવર્તીઓ પુણ્યાત્મા કહેવાય કે પાપાત્મા કહેવાય? પુણ્યાત્મા કહેવા છતાં જે ચક્રવર્તી પણ ન છોડે એ પુણ્યાત્મા કે પાપાત્મા એ નરકમાં જાય. ચક્રવર્તી જો દીક્ષા ન લે તો એને નરક નિશ્ચિત છે. બલદેવ દીક્ષા લે જ અને સ્વર્ગ નક્કી છે અને મોક્ષ નક્કી છે એમ વાસુદેવ દીક્ષા ન જલે અને નરકમાં જ જાય. આપણી વાત આટલી છે કે સુખી થવું હોય તો પુણ્ય જીવનની અંદર કરવું જોઈએ કે જાણવું જોઈએ? પુણ્ય જેનાથી બંધાય એ પુણ્ય જાણીએ તો પુણ્ય મળે કે નહીં? પુણ્ય જાણીએ તો પુણ્ય મળે કે નહીં? કે પુણ્ય કરીએ તો પુણ્ય મળે? પુણ્ય જાણીએ તો પુણ્ય મળે કે પુણ્ય કરીએ તો પુણ્ય મળે? જે વાસ્તવિક રીતે પુણ્ય જાણે છે એ પુણ્યનો પક્ષપાતી છે. જે પુણ્ય જાણવા છતાં પુણ્યનો પક્ષપાતી નથી એને કેવું કહેવાય? પુણ્ય જાણવા છતાં પુણ્યનો પક્ષપાતી ન હોય એ સાચી વસ્તુ સાચી રીતે જાણતો નથી. આંખની સામે પાવરફુલ હીરા પડ્યા હોય અને પોતાને ખાવાના પણ ફાંફા હોય અને હીરા ન લેતી, જાણકાર કહેવાય કે અજાણ કહેવાય? આપણે ત્યાં કીધું છે કે ધર્મ જે જાણે એ સમકીતી કહેવાય. જે જાણીને આચરી ન શકતો હોય પણ હૃદયથી સ્વીકારતો હોય એવા આત્માઓ દુર્ગતિમાં ન જાય. જે ધર્મ જાણતો હોય, આચરી ન શકતો હોય એનો આત્મા હૃદયથી પુણ્યનો સ્વીકાર કરે છે, હૃદયથી ધર્મનો સ્વીકાર કરે છે, એના ઉપર પક્ષપાત છે એવા આત્માઓને કાયમ દુર્ગતિ બનશે. ના યશ નો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.